અમારા સમાચારો તમને પસંદ આવ્યા હોય અને સંતોષકારક જણાય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. દમણમાં 7 વર્ષ પહેલાં સુનામી ટાવરનું નિર્માણ થયું હતું. દમણના દરિયા કિનારે ઊભું કરાયેલું સુનામી ટાવર હવેથી પ્રશાસનને દરિયામાં આવનાર તોફાનોની રજેરજની માહિતી આપશે. આ ટાવરથી દરિયાઈ તોફાનોથી માનવ જીવનને બચાવી શકાશે. 7 વર્ષ પહેલાં મોટી દમણના બાદલીવાડના દરિયાકાંઠે સુનામી ટાવર ઊભું કરાયું હતું. મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયન ટેકનોલોજી દ્વારા સુનામી ટાવરનું નિર્માણ કરાયું. સુનામી ટાવરનો કંટ્રોલ દિલ્હીથી NIOT દ્વારા થાય છે. આ ટાવરની મદદથી દરિયામાં આવતી ભરતી અને તેમાંથી ઉછળતા મોજાઓનું પ્રમાણ માપી શકાય છે. સુનામીની આગાહી તથા રિસર્ચ કાર્યમાં આ ટાવર અગત્યની ભૂમિકા ભજવે છે. દમણના દરિયા કિનારે 7 વર્ષ પહેલાં સુનામી ટાવર ઊભું કરાયું છે. જોકે આ અંગેની માહિતી દમણના લોકોમાં ભાગ્યે જ હશે. દમણ પ્રશાસનના અધિકારીઓને પણ સુનામી ટાવર વિશે વધુ કોઈ માહિતી નથી. મોટી દમણના બાદલીવાડ વિસ્તારમાં દરિયાકાંઠે આ સુનામી ટાવર ઊભું કરાયું છે. આ ટાવર 7 વર્ષ પહેલાં મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ મંત્રાલયના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયન ટેકનોલોજી દ્વારા સુનામી ટાવરનું નિર્માણ કરાયું હતું. સુનામી ટાવરનો તમામ કંટ્રોલ દિલ્હીથી NIOT દ્વારા કરવામાં આવી રહ્યો છે. દમણમાં બદલાતા વાતાવરણની જાણકારી તથા સમુદ્રમાં થતા ફેરફારોની માહિતી અમદાવાદના મેટ્રોલોજિકલ વિભાગ દ્વારા આપવામાં આવે છે. તેઓની ચેતવણીના આધારે દમણના માછીમારોને દરિયા અંગેની માહિતી મળી રહે છે. દમણમાં હાલમાં દરિયાકાંઠે સુનામી ટાવરનું પણ નિર્માણ કરાયું છે. સુનામી ટાવરની ઉપરના ભાગે યંત્ર ગોઠવવામાં આવ્યું છે અને આ યંત્રના કારણે દરિયામાં થતી હિલચાલ ઉપર નજર રાખી શકાય છે. દરિયામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય એટલે આ યંત્ર તાત્કાલિક સક્રિય થઈને સિગ્નલ આપવાની શરૂઆત કરે છે. દમણમાં ગોઠવાયેલા આ સુનામી ટાવરનું તમામ કંટ્રોલ દિલ્હીના NIOT દ્વારા થઈ રહ્યું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયન ટેકનોલોજી વિભાગની કચેરીમાં ટાવરની ઉપર લગાવેલા યંત્રના સિગ્નલ અને તેઓના મેસેજ વાંચવામાં આવે છે. યંત્ર દ્વારા સિગ્નલના રૂપે ફ્રીક્વન્સી રીડ કરતો મેસેજ પસાર કરાય છે. મેસેજમાં આવતા ફેરફાર અને ફ્રીક્વન્સી સતત ઉપર નીચે થાય એટલે સમજી લેવાનું કે દરિયામાં કોઈ તોફાન આવવાનું છે. દરિયામાં આવતી ભરતી અને તેમાં ઉછળતા મોજાઓની ઊંચાઈ અને પ્રમાણ પણ માપી શકાય છે. સુનામી જેવું વાવાઝોડા આવવાનું પણ સિગ્નલ આપે છે. આ ટાવર સુનામી આવવાની આગાહી કાંઠા વિસ્તારના વિકાસીય કાર્યમાં તથા રિસર્ચ કાર્યમાં આ ટાવર અગત્યની ભૂમિકા ભજવે છે. આ બાબતે વધુ માહિતી આપતા દમણના પોર્ટ વિભાગના અધિકારીએ દ્વારા જણાવ્યું કે મોટી દમણના બાદલીવાડના દરિયાકાંઠે સુનામી ટાવર ગોઠવાયું છે. 7 વર્ષ પહેલાં 11 નવેમ્બર 2010 રોજ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ મંત્રાલયના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયન ટેકનોલોજીના પ્રોજેક્ટ આસિસ્ટન્ટ ઇન્ચાર્જ ઓફિસર સતીશકુમારના દિલ્હીથી આવેલા પત્રમાં દમણના સમુદ્ર કિનારે સુનામી ટાવર લગાવવામાં આવે છે તેની જાણકારી આપી હતી. દમણના તત્કાલીન કલેક્ટર મનોજ સાહુને પત્ર દ્વારા માહિતગાર કરાયા હતા, જેમાં કોઈ પણ જાતની અગવડતા હોય તો વ્યવસ્થા પૂરી પાડવા માટે જણાવાયું હતું. આ સિવાય આ ટાવરનું તમામ નિયંત્રણ દિલ્હીથી થતું હોવાથી આ ટાવર વિશે કોઈ માહિતી આ વિભાગ પાસે નહીં હોવાનું તેમણે કહ્યું હતું. અભી દેખો તો અબ જો વેધર હૈ અપની યા ક્લાઇમેટ હૈ સબસે પહેલે વો ઓશન કંટ્રોલ કરતા હૈ. અપના મોનસૂન હૈ વો ભી કંટ્રોલ ઓશન કરતા હૈ. નહીં કે હમારા સમુદ્ર ઓનલી બટ પેસિફિક મહાસાગર ઓર એટલાન્ટિક મહાસાગર મે ભી જો હોતા હૈ ઉસકા ઇફેક્ટ હમારે યહાં મોનસૂન પે ઓર દૂસરી ક્લાઇમેટ કન્ડિશન પે હોતા હૈ. સો યે સબસે ઇમ્પોર્ટન્ટ હૈ. દૂસરા ચીજ જો હૈ વો કાફી હેઝર્ડ્સ હૈ. યે તો યુઝફુલનેસ હૈ, મોનસૂન બારિશ આતી હૈ, બટ કાફી હેઝર્ડ્સ જો હૈ વો ભી સમુદ્ર મેં હૈ. સાયક્લોન જો હોતા હૈ વો સમુદ્ર સે શરૂ હોતા હૈ. સુનામી હૈ વો ભી સમુદ્ર સે શરૂ હોતી હૈ. ઓર અભી જો ગ્લોબલ વોર્મિંગ કી બાત કર રહે હૈ ઉસમે ભી ઇન્ડિયન ઓશન જો હૈ વો સબસે જ્યાદા ઓર જબ તેજી સે
गर्म हो रहा है, तो उसका असर सी लेवल राइज पे भी होता है और सी लेवल भी ऊपर जाता है। अगर सी लेवल ऊपर जाता है तो अपने जो कोस्ट है, जो काफ़ी लंबा है, 7,500 किलोमीटर लंबाई का कोस्ट है, उसके ऊपर भी इफेक्ट आएगा, क्योंकि सी लेवल राइज से एरिया इनंडेट होता है, इरोजन होता है। और अगर पिछले 10-15 साल में हम देखें तो काफ़ी इन्वेस्टमेंट कोस्ट पे हो रहा है, क्योंकि ग्लोबल ट्रेड बढ़ रहा है और ऑफशोर पेट्रोलियम एक्टिविटीज बढ़ रही हैं। इस सब का असर जो इकोसिस्टम है, मरीन एंड कोस्टल, उन दोनों पे भी पड़ता है। सो वैसे देखा जाए तो हमारी जो एक्टिविटीज हैं, ह्यूमन एक्टिविटीज जो है, वो समुद्र को असर करती है, और समुद्र में जो होता है उसका भी असर हमारी एक्टिविटीज पे पड़ता है। आ टावर माथी निकलता किरणों दिल्ली कैच करवामां आवे छे, अने ते प्रमाणे सुनामी जेवा वावाझोड़ा અને દરિયામાં થતી હિલચાલની આગાહી આપવામાં આવે છે। દમણના પોર્ટ વિભાગના અધિકારીએના જણાવ્યા અનુસાર દમણના દરિયાકાંઠે અચાનક ઓટ આવી ગઈ હતી। દરિયામાંથી પાણી અચાનક ઓછું થઈ ગયું હતું। પાણી જાણે બીજી કોઈ જગ્યા ઉપર ખેંચાઈ જતું હોય તેમ ફટાફટ પાણી દરિયામાંથી ઓછું થવા લાગ્યું હતું। થોડા સમય બાદ પાણીનો ભરાવો દરિયામાં થઈ ગયો હતો। આ ઘટના જ્યારે ભારતના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સુનામી સમયે અનુભવાઈ હતી, તેથી દરિયામાં કોઈ પણ પ્રકારના ફેરફાર થાય એટલે તેની સીધી અસર પાણીમાં જોવા મળે છે। તે ઉપરાંત દરિયામાં કોઈ તોફાન અથવા વાવાઝોડાની સંભાવના હોય ત્યારે ઉડતા પક્ષીઓ અને જાનવરોના સ્વભાવમાં પણ તાત્કાલિક ફેરફાર જોવા મળે છે। જાનવરોની હિલચાલ ઉપરથી પણ ઘણીવાર વાવાઝોડાના સંકેતો મળતા હોય છે। તેથી આ સુનામી ટાવર જે દમણના દરિયાકાંઠે ગોઠવવામાં આવ્યું છે તે ભવિષ્ય માટે ઘણું ફાયદાકારક સાબિત થશે। ખુશખબર ખુશખબર ખુશખબર, હવે દમણના લોકોએ વાપી જવાની જરૂર પડશે નહીં। હવે આપણા દમણમાં જ આવી ગયું છે પ્લમ્બિંગ એન્ડ સેનિટરી બ્રાન્ડેડ શોરૂમ। દમણિયા પ્લમ્બિંગ એન્ડ સેનિટરી વેરમાં બધી જાતની બ્રાન્ડેડ પ્રોડક્ટ મળશે। જેગુઆર, પ્લમ્બર, ગોલ્ડ લાઇન અને નોન બ્રાન્ડેડ આઇટમ્સ પણ મળશે। જેગુઆરમાં 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, જે દમણમાં કોઈ નથી આપતું। તેથી દમણની પ્રજા ડિસ્કાઉન્ટ મેળવવા માટે વાપી સુધી લંબાવવું પડશે નહીં। હવે તેનો અંત આવ્યો અને દમણમાં જ વાપીના ભાવે તમામ પ્લમ્બિંગ અને સેનિટરી આઇટમ્સ મળશે। પ્લમ્બર અને ગોલ્ડ લાઇનમાં 20-40% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। અમારે ત્યાં રીઝનેબલ ભાવમાં કામ કરી આપશે એવા પ્લમ્બરની સુવિધા પણ આપવામાં આવે છે। દમણિયા પ્લમ્બિંગ એન્ડ સેનિટરી વેર, નેક્સ્ટ ટુ HDFC બેંક, નિયર મિની બસ સ્ટેન્ડ, 3 બત્તી, નાની દમણ। દમણ, સેલવાસ અને આજુબાજુના વિસ્તારની સમસ્યાઓ જનમંચને જણાવી શકો છો। અમારી મેલ આઈડી jnmanch11@gmail.com, ફેસબુક અને યુટ્યુબ પર પણ જનમંચ દમણ ટાઈપ કરી જન સમસ્યાઓ જણાવી શકો છો, અથવા નીરવ ભટ્ટને મોબાઈલ નંબર 9228105414 પર પણ સંપર્ક સાધી શકો છો।